નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાલોલ નગરમાં આવેલી પાણીની ટાંકીના પોપટાઓ તૂટીને આજુબાજુના ઘરોમાં પડતા નીચે રહેતા નાના નાના બાળકોના જીવ જોખમમાં મુકાયા. કાલોલ શહેરમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થતા લોકોમાં ભ્રષ્ટાચારના થયા હોવાના અવાજો પણ ઉઠવા લાગ્યા છે. કાલોલના વોર્ડ નંબર 3માં આવેલી પાણીની ટાંકીના સિમેન્ટના પોપટાઓ તૂટીને તેની નીચે વસવાટ કરતા લોકોના ઘરમાં પડતા નાના નાના બાળકો સહિત ઘરોમાં રહેલી વૃદ્ધ મહિલાઓના જીવ જોખમમાં મુકાયા છે. આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ લેખિત અને મૌખિક રજૂઆત વારંવાર કાલોલ નગરપાલિકામાં કરવા છતાં ધ્યાન ઉપર લેવામાં આવતું નથી તેવું જાણવા મળેલ છે. કાલોલ નગરમાં 1990માં બનેલી 10 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી હાલ કાલોલના અડધા વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડે છે તેવું પણ જાણવા મળેલ છે. ત્યાંના સ્થાનિક રહીશોનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ દુર્ઘટના નહીં બને ત્યાં સુધી આ ઘટનાને નગરપાલિકા દ્વારા ધ્યાને લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો હવે પછી જોવાનું એ રહ્યું કે હવે આ રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાના વહીવટદારો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાશે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. બોલો. કુસુમદેન કાશિયા બોલું છું અને પાણી ટાંકી બાજુમાં જ રહું છું. આજે દિવાળી વાડીમાં 30 વર્ષથી આ ટાંકી બાંધેલી છે, પણ કેટલી વખતે પોપડા પડે છે, પાણી પડે છે, પણ કોઈ જોવા આવતું નથી. અમે છ મહિના પહેલાં અરજી આપેલી, પણ કોઈ જોવા આવ્યું નથી હજુ. એને આજે અમારા નાના નાના બાળકો છે, કંઈ રમે છે, કોઈ મરી જશે તો કોણ જવાબદાર છે? જોવું તો જોઈએ નગરપાલિકાવાળાએ કે ચીફ ઓફિસર હોય, ગમે તે મોટો હોય, પણ એને જોવું જોઈએ ને. આજે અમે ઘડા છે, પાયડે બેઠા અને કંઈક પડે તો કોણ જવાબદાર છે? મરી જઈશું તો અમારા છોકરાનું કે બહુનું કોણ જોડાવશું? એટલે અમારે આ ટાંકીનો નિકાલ આવવો જોઈએ, અને કોઈ જોવા આવતું નથી. આવીશું તો કહેશે કરીશું. આજે વરસ થયું તો અમે પાણીનો નિકાલ કેવી રીતે કર્યો? પહેલાં પાણી ટાંકી તોડી ત્યારે નિકાલ થયો હતો. અત્યારે આ બગડી ગઈ છે, તેનો નિકાલ ના કરવો જોઈએ? કરવો જોઈએ ને. લોકો અત્યાર સુધી કોઈ જોવા માટે આવ્યું? અત્યારે કોઈ જોવા આવ્યું જ નથી. આજે બોલાય તો પણ એમાં જતા રહ્યા, તો પછી એમને આવું ના જોઈએ. હાલ શું સમસ્યા છે તમારી? હાલ એવી સમસ્યા છે, કાલોલ વિસ્તારમાં પાણીની ટાંકી આવેલી વોર્ડ નંબર 3માં દિવાની વાડી, બરોબર છે. અહીં રહેશે બી ખાસા છે અને ખાસા મકાનો બી છે પાસે, નાના નાના બાળકો બી નીચે રમતા હોય છે. અને અત્યારે ટાંકી એટલી જંજરી હાલતમાં છે, 30-35 વર્ષથી જે ઉપરથી પોપડા બી પડે છે અને નીચે નાના બાળકો રમતા હોય છે. કાલ બી 2-3 પોપડા એવા પડ્યા છે કે કોઈક જો માથા પર પડે તો મરી જાય માણસ. નગરપાલિકાને વારંવાર ઘરે રજૂઆત કરી, લેખિત બી કરી, મૌખિક બી કરી, ચીફ ઓફિસરને બી મળ્યા. ચીફ ઓફિસર 2 ફેરી આવીને ગયા તો બી કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અત્યારે. અને અત્યારે બી ચીફ ઓફિસરને મળવા ગયા, ચીફ ઓફિસર અત્યારે મળ્યા છે નહીં. અત્યારે તમે જોઈ શકો છો ઉપર બિલકુલ ટાંકી એટલી ખરાબ હાલતમાં છે, 30-35 વર્ષથી, કે એનું કોઈ રિપેરિંગ કામ બી થયું નથી અત્યારે. અને અત્યારે બધાની એટલી બધી જવાબદારી ખરાબ થઈ ગઈ છે કે કોઈ સામે જીવતું જ નથી. પાણીની ટાંકી બી એટલી હાલત ખરાબ છે અત્યારે. આ બાબતે તમે કેટલી વાર રજૂઆત કરી? આ બાબતે અમે 1 વર્ષથી રજૂઆત કરી છે. પહેલાં બી 50-60 માણસની સહી કરીને અમે જે અરજી આપેલી છે, પછી બી અરજી આપેલી છે. શિવોને જાતે મળ્યા છે, નગર પહેલે કે અમે બી જાતે મળ્યા છીએ, તો બી અમને કોઈ લેખિતમાં કે કોઈ જવાબદારી, કોઈ સામેથી કોઈ જવાબ એવો સ્વીકારે એવો કોઈ મળ્યો નથી અમને. ત્યાંથી તમને શું જવાબ મળે છે? અમને એવો જવાબ મળે છે કે ભાઈ આનું જ્યારે બી પાણીનું સોલ્યુશન આવશે ગામમાં પાણી પહોંચાડવાનું, ત્યારે અમે એનું કામ કરી આપીશું, બરાબર છે. અમારે આગળથી ગ્રાન્ટ પાસ થતો ટાંકીનું કામ લઈશું, બરાબર છે. પણ 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષમાં આ લોકોએ ના રિપેરિંગ કરી કે કશું. અત્યારે હાલત તમે એટલી ખરાબ કન્ડિશનમાં છે ને, એટલે ટાંકીના પોપડા ગમેતાર બી પડે એવું છે. જો આ પોપડા જે પડવાની જે સમસ્યા છે એ ચાલુ જ રહેશે તો તમે શું કરી શકો છો? જો અમે આ રીતે તો કાયદેસર કોઈ પગલાં બી ભરીશું, સરકારને રજૂઆત બી કરીશું. નહીં હોય તો છતાં બી અહીં મોટરો જે ચાલુ કરે છે બંધ કરાવીશું, બરાબર છે. પછી નગરપાલિકા શું કરે છે અમે જોઈશું, બરાબર છે. શું નામ તમારું? મારું નામ અકરમ ઉસ્માન સર દિવાની વાડી.